सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापराभार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી 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 પૂર્ણ નમો સ્વામિનારાયણ ભગવાનની હરિકૃષ્ણ મહારાજની બધા ભક્તોને જય સ્વામિનારાયણ નારાયણ સદગુરુ આધાર સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ નેવું એમાં છેલ્લે એમ કથા લખે છે કે મહારાજ અલગ અલગ ગામોમાં ફરતા દેવળિયા ગામની અંદર પહોંચ્યા હતા દેવળિયા ગામના ઝાલમસી દરબાર એને ઘેર મહારાજ ઉતર્યા ઝાલમસીના માતૃશ્રી બહુ પાકા ભગત હતા શ્રીજી મહારાજને એક વખત જ્યારે દેવળિયા જાય છે ત્યારે ત્યાં મહારાજને જમવા માટે કે મહારાજ સવારની અંદર જમીને જજો આવો આગ્રહ કરે છે છતાં પણ શ્રીજી મહારાજ કે અમારે અમદાવાદ સાહેબને મળવાનું છે એટલે અમે નીકળી જઈએ છીએ સવારમાં વહેલાં નીકળી જશું ત્યારે માએ કાઠીઓની વચ્ચે શ્રીજી મહારાજની માનકી ગોળી બાંધેલી હતી એને રાત્રે ત્યાંથી છોડીને ચોકી પહેરો હતો તો એ છોડીને પોતાની સાડમ લાવીને બાંધી દીધી અને રસ્તો આખો વાડીને ચોખ્ખો કરી દીધો એટલે ગોળીના પગલા દેખાય નહીં હવારમાં ઉઠીને મહારાજ ખીજાય કે અમારી ગોળી ક્યાં ગઈ કાઠિયોને કે ગમે નાથી ખોળી લાવો ઝાલમસીને ચિંતા કરી મારે ઘેર મહારાજ આવે ને મહારાજની ગોળી ખોવાય આ તો બહુ મોટું કલંક લાગે આજુબાજુના દૂર દૂરના ચાર ચાર પાંચ પાંચ ગામના ગામડાઓ સુધી જોઈ વળ્યા ક્યાંય શ્રીજી મહારાજની ગોળી મળી નહીં ડોશીમાં એ ત્યાં સુધી થાળ તૈયાર કરી દીધો બપોર તો પડી ગઈ હતી કે કે મળી જાય જો જમો તો તમે ક્યાંથી ગોતી લાવો અમે આજુબાજુમાં આટલી બધી જગ્યાએ મોકલે ક્યાંયથી ના મળે મળી જાય તમે જમવાનું નક્કી કરો વચન આપો મહારાજ કે જમીન જશો હાલો મહારાજ કે ગોળી બતાવો તે ગોળશાળામાં ગોળી બાંધેલી મહારાજે કાઠીઓને કીધું ઢાંકણી પાણી લઈને ડૂબી મરો કે એક સ્ત્રી રાત્રે તમારા ચોકી પેરામાંથી ઘોડી લઈને ચોરીને લઈ જાય તોય તમને ખબર પડતી નથી સુરાબાપુ હસતા હસતા કે મહારાજ બહુ બ્રહ્માદિક જેવાની લાજ જો લીધી હોય સ્ત્રીએ તો અમે બધા તો હું મહારાજ અમારી લાજ તો જાય જ ને આવા મોટા ઈશ્વરોની લીધી છે તો અમારી જાય આમ હસતા હસતા થાળ જમ્યા પછી દેવળિયાથી નીકળ્યા હતા એ દેવળિયાના ઝાલમસી બહુ નિર્માની હતા આગળ આપણે એમનું ચરિત્ર સાંભળ્યું છે

અત્યંત પ્રસન્ન થઈને શ્રીહરિ દેવળિયાથી દદુકા ગામ પધાર્યા શ્રીહરિ પધારે છે એમ જાણીને તે ગામના બધા હરિભક્તો પ્રેમથી સન્મુખ આવ્યા તે ગામના રાજા વાઘેલા ક્ષત્રિય દરબારો બધા હરિભક્તો હતા અને શ્રીહરિના ઉપર તેમને બહુ જ હેત હતું દરબાર મોડજી કાંધાજી અલુજી દલુજી હરિભાઈ જીવોજી કલ્યાણદાસ બેચરદાસ લુવાર આ બધા હરિભક્તો શ્રી હરિના ચરણોમાં પડ્યા અને અત્યંત પ્રેમથી શ્રી હરિની પોતાના ભવને પદરામણી કરી દરેક ભક્તો દદુકાના આવ્યા છે મહારાજને સામે લેવા આવ્યા અને પોતાને ઘેર મહારાજની પદરામણી કરી એટલું જ નહીં સબ મળીકર રસોઈ સો દીને શ્રીહરિક પૂજા કીને કી ને રાત રહીક શ્રીહરિ તે રાત રહીક શ્રીહરિ ગામ મછી આવ આયે નેહા ગામ મછિયા વયે ને મહારાજ દદુકા ગામની અંદર છે દદુકા ગામના બધા ભક્તોએ મહારાજને રસોઈ આપી મહારાજ એ કરાત રોકાના દદુકા ગામના એક બહુ સારા હરિભક્ત થઈ ગયા જેનું આખ્યાન સહજાનંદ ચરિત્રની અંદર ખૂબ સુંદર છે અને સાંભળવા જેવું અને જીવનમાં થોડું શ્રીજી મહારાજ જ્યારે આપણી પરીક્ષા લે ત્યારે આપણી સમજણ કેવી રહેવી જોઈએ એ થોડી સમજ પણ આપે છે દદુકાના ગોળજીભાઈ શ્રીજી મહારાજની સાથે કાયમ રહેતા બહુ રમૂજી સ્વભાવના હતા કોઈ વખતે મહારાજની પાસે એમ કહેતા કે તમે તમારા હરિભગતની ધીરજતાની પરીક્ષા કેમ લેતા નથી રમૂજમાં કહેતા આવું તે સાંભળીને શ્રીજી કહે સમય પ્રમાણે ધીરજ રાખી મહાકઠન છે ત્યારે ગોળજીભાઈ કહે મહારાજ શું કઠન છે જ્યારે આમ લડાઈ થતી હોય ત્યારે બંદૂકોની ગોળીઓ ભાલા તલવારો એના ગા સહન કરીને સામાની સાથે લડીએ પણ ધીરજતાનો ત્યાગ કરીને પાછા હટીએ નહીં એવા અમે ક્ષત્રિય લોકો છીએ માટે તમારે મારી ધીરજતાની પરીક્ષા લેવી હોય તો સુખેથી લેજો લેજો ભૂલથી ભગવાનને આવું ના કેવું બહુ પાકી નિષ્ઠા હોય ને અને બહુ પાકું થઈ ગયું હોય તો કેવું મહારાજ મારી પરીક્ષા લેજો નહીં તો મહારાજને એમ જ કેવું મહારાજ પાર પાડજો મહારાજને એમ કેવું પાર પાડજો બહુ આ તો પરિપક્વ હોય ને એ કહીએ કે મારી પરીક્ષા લેજો ભગવાન તો કેવી કેવી પરીક્ષા લે એને એવું એક વાર જો કહી દીધું કે મારી પરીક્ષા લેજો અને ખરેખર ભગવાને નક્કી કરી લીધું કે આની પરીક્ષા લેવી છે દોડે દિવસે તારા દેખાડી દે ભગવાનની પરીક્ષા જેને ના આવે ને એને બહુ સારું છે આપણને જે લાગે છે ને ક્યારેક ક્યારેક કે ભગવાન મારી પરીક્ષા લે છે તો કાંઈ નથી ઝાકળ છે ખાલી પરીક્ષાનો વરસાદ નથી ઝાકળ છે ઝાકળ હોય કેટલી વાર થોડી વાર એમાં આપણને લાગે કે ભગવાન મારી બહુ પરીક્ષા લે છે થોડુંક ગાડી ગાડીને થયું હોય થોડુંક કંઈક મકાનને થયું હોય થોડુંક કંઈક શરીરમાં બીમારી આવી હોય ક્યાંક પરિવારજનોમાં કંઈક થયું હોય આપણને કંઈક પ્રોબ્લેમ એવા નાના મોટા આવે એટલે આપણે કે ભગવાન મારી બહુ પરીક્ષા લે ભગવાન આપણી પરીક્ષા લેતા નથી ભગવાન તો આપણી આપણા કર્મો થકી રક્ષા કરે છે આપણા કરેલા કર્મ એના થકી ભગવાન સુડીના દુખ કાંટે મટાડે છે આપણી પરીક્ષા ભગવાન લેતા જ નથી કારણ કે ભગવાનને ખબર છે આપણી હમજનની ભગવાનને ખબર છે આપણા વૈરાગ્યની ભગવાનને ખબર છે આપણી ધીરજની પણ ભગવાનને ખબર છે એટલે ભગવાન પરીક્ષા કોણી લેવાય કુંદનની પરીક્ષા હોય કુંદન હોય ને એની પરીક્ષા હોય હજુ આપણે તો કુંદનના માર્ગે આલ્યા છીએ જેથી કુંદન થઈ જઈશું તેથી પરીક્ષા કરશે હજુ તો ધૂળ ધોયા ધૂળમાંથી સોનું ખોળે ને એમ સદગુરુ સદગુરુ અને ભગવાન અને ભગવાનના સંતો હજુ ધૂળ આપણામાંથી કાઢીને સોનું કરે છે એ સોનું પ્યોર થઈ જઈશું ને અને અગ્નિ ઉપર તપ્યા પછી બિલકુલ રતી વા ઓછા ના થઈ એવું પ્યોર ગોલ્ડ થઈ જઈશું ત્યારે મહારાજ પછી તાપ આપશે અત્યારે તો તાપ લાગતો જ નથી આ થોડો ઘણો તાપ લાગે છે તો રોટલી શેકવાય એટલી જરૂર પડે રોટલી અગ્નિ વિના શેકાય ના શેકાય એમાં થોડું ઘણું આટલું થોડું ઘણું ઉપાધિ હોય ને તો જ ભગવાન ભજાય થોડી ઘણી ઉપાધિ હોય ને થોડું ઘણું સુખ હોય થોડું આપણું ધાર્યું થાય ને થોડું ધાર્યું ના થાય તો જ ભગવાન ભજાય બધું આપણું ધાર્યું થાય તોય ભગવાન ના ભજાય અને કશું જ આપણું ધાર્યું ના થાય તોય ભગવાન ના ભજાય એટલે ભગવાન કેવું કરે છે થોડુંક આપણું ધાર્યું કરે ને થોડુંક આપણું ના ધાર્યું કરે તો આપણે લિસ્ટ આનું રાખીએ જે નથી ધારેલું કર્યું એનું લિસ્ટ રાખીએ કે મારા જ મારી આ બાબતમાં પરીક્ષા કરે છે જોતા જ જ નથી નથી કેટલી કેટલી પ્રાર્થના કરી કરી પણ પણ ભગવાન વખત જોયું એનું કાંઈ નહીં કોઈ વ્યક્તિ એ આપણી માટે સો વખત આવીને ઉભો રહ્યો વિકટ સમયે એનું કાંઈ નહીં એક વખત એને કઠણ શબ્દ કહી દીધો કે હું જ્યારે હોય ત્યારે ચાલ્યા હોય મારથી નહીં થાય આ વખતે એક વખત કહી દીધું આપણને બહુ મોટું લાગી ગયું એનું આ આપણે આખા પેપરો છપાઈ દઈએ કે મને આવું કહી દીધું સો વખત સારું કર્યું તું આપણું એનું પણ આપણે વિચારવું પડે એમ મહારાજ બધું આપણું ધાર્યું નથી કરતા અને બધું આપણું ના ધારેલું નથી કરતા કારણ કે એની અંદર જ આપણે હરખા રસ્તે હારીએ બધું આપણું ધાર્યું કરીએ ને તે ક્યાંય આકાશમાં ઉડવા લાગીએ અને બધું ના ધાર્યું કરે તો આપણે હાવ તૂટી જઈએ એ મહારાજ બે રાખે છે બહુ મહિનાઓ વીતી ગયા પછી મહારાજને યાદ હતું કે ગોળજીભાઈ એક વખત મારી આગળ બહુ બળ કરતા હતા તે મહારાજ સંતોને કાઠી અસવારોને બદાન લઈને ભુજ પધાર્યા હતા ત્યાં કેટલાક દિવસ રહીને બધા ગામોમાં હરિભક્તોને દર્શન આપીને ગઠપુર પાછા આવતા હતા તે રસ્તામાં મુક્તાનંદ સ્વાયનો સંગ્રામ હતો ને તે ઘણો દૂર હતો એટલે મહારાજે વિચાર કર્યો કે આજે ગોળજીભાઈની પરીક્ષા લઈ લઈએ વર્ષો મહિનાઓ પહેલાં કીધેલું પરીક્ષા લેજો એ શ્રીજી મહારાજને યાદ હતું આજ આપણે કહીએ ને કે મારી પરીક્ષા લેજો તો શ્રીજી મહારાજ છે ને જીવનના માની લો આપણે વીસ વર્ષના હોય આપણે પ્રાર્થના કરી મારી પરીક્ષા લેજો શ્રીજી મહારાજ તો પચાસ વર્ષે પરીક્ષા લે સિત્તેર વર્ષનો થઈએ તેની પરીક્ષા લે દીકરા બોલ્યો તો ને પરીક્ષા લે મારી પરીક્ષા અને તેથી પેપર લખાય હે આપણા અક્ષર નિવાસી યોગી સ્વામી જેવું પેપર લખાય એ તો કોક ગુરુજીના રાજીપાનો પાત્ર બન્યો હોય ને એ એવું પેપર લખી શકે મહારાજ મને ચોખ્ખો કરે છે કોઈ કે મોટા સદગુરુ આવીને યોગી પ્રાર્થના કરું છું મહારાજને તને સારું થાય ના 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 મહારાજ તો મને ચોખ્ખો કરે છે કોઈ કે શું પ્રાર્થના કરીએ એક જ પ્રાર્થના મારા ગુરુજીને જેવું મહારાજને એમના ગુરુજીમાં હેત છે એવું મને થાય મને મહારાજમાં ને મારા ગુરુજીમાં એવું હેત થાય અને મહારાજ મને ચોખ્ખો લો પેપરમાં આટલો જ જવાબ લખવો બત્રીસ વર્ષની ઉમરે નવ વર્ષના ત્યાગી જીવનમાં ઝાઝા નહીં નવ જ વર્ષ ત્યાગી જીવન નવ વર્ષ ત્યાગી જીવન એટલે એક બાળક જેટલું જીવન કહેવાય ત્યાગ આશ્રમમાં એટલું જ જીવન નથી કોઈ મોટી પારાયણો કરી નથી કોઈ મોટા એને કોઈ વ્યાસપીઠોએ બેસીને કોઈ પારાયણ કરી નથી કોઈ મોટા કાર્ય કરતા સાધુ થઈ ગયા કોઈ સંસ્થાના નથી એને કોઠારી પદ મળ્યું નાના સેવક સાધુ તરીકે સેવા કરી તોય સમજણનો પહાડ એના અંતિમ સમયે એને રિઝલ્ટ આપી દીધું સમજણનો પહાડ એ ટાઈમે સમજણ રેવી વાત કરવી બહુ સહેલી છે વાતને સાંભળવી બહુ સહેલી છે પણ શબ્દ ને જીવનની અંદર શબ્દયુક્ત જીવન કરી દેવું બહુ કઠણ છે ધીરજની પરીક્ષા બહુ અઘરી છે એટલે થોડું વિચારીને ભગવાનને કેવું મારી પરીક્ષા લેજો નહીં તો એમ જ કેવું મહારાજ નભાવી દેજો આટલું કેવું નભાવી દેજો મહારાજ નભાવી દેજો એમાં નાના પણ અનુભવવી નહીં આપણી કેપેસિટી જોઈને જ કેવું નભાવી દેજો મહારાજ આ જીવ તો પછી પાછો ન્યાય કે ના ના કઈ કમ છું જો ન્યા છોર કરવા ગયો કમ છું તો ભગવાન તો બોલાવી દેવા છે એવો દ્રઢ સંકલ્પ કરીને એક રસ્તાની બાજુમાં નાની પર્ણકૂટી આવી ત્યાં શ્રીજી મહારાજ માનકી ગોળીએથી નીચે ઉતરે ગોળજીભાઈને કહ્યું આ ખૂબ આમ પેશો મારે તમારી ધીરજતા જોવી છે કહેતા હતા ને તમે મહિનાઓ પહેલાં ધીરજતા આલો જુઓ ત્યારે ગોળજીભાઈએ કહ્યું ભલે મહારાજ મારી પરીક્ષા લ્યો એમ કહી અને શ્રીજીની આજ્ઞાથી કૂબામાં બેઠા મહારાજે બધા કરી બોરડીના કાંટા લાવો આ કૂબા ફરતા વીંટો અને સાંભળીને તુરંત કાઠીઓ બોરડી લાવ્યા કૂબા ફરતા કાંટાને વીંટ્યા અને ગોળજીભાઈ કૂબામાં બેઠા કીર્તન ગાવા લાગ્યા રે સગપન હરિવરનું સાચું બીજું સર્વેક્ષણ ભંગુર કાચું રેશક પણ હરિવરનું સાચું ઊંચે સ્વરે બોલતા ગોડજીભાઈ પોતાના અંતકરણમાં વિચાર કરવા લાગ્યા કે આ ક્ષણ ભંગુર શરીર તો વહેલું મોડું પડવાનું જ હતું પણ આજે એનો અંત આવી ગયો શ્રીજી મહારાજની મોટી કૃપા મારા પર થઈ આજે હું રંગે ચંગે શ્રીજી મહારાજના ધામની અંદર જઈશ ને અક્ષરધામના મુક્તોની વચ્ચે નિવાસ કરીશ અને મારો અગ્નિસંસ્કાર શ્રીજી મહારાજના હાથે થશે કેવા મોટા મારા ભાગ કર્ણનો ભગવાને પોતાના હસ્તકમળથી ક્ષેત્રમાં અગ્નિ સંસ્કાર કરેલો એવી રીતે પુરુષોત્તમ નારાયણ આજે મારો અગ્નિ સંસ્કાર કરશે ભાગ્યશાળી નહીં આવા વિચારો તો કાંટાવાળા એ કુબામાં પહેન ગોળજીભાઈ ના આવે છે કેટલા ધીરજવાળા હોય વિચારો કરીને કીર્તન ભક્તિ શરૂ કરી શ્રીજી મારા ચકમકથી અગ્નિ ઉત્પન્ન કરવા લાગે બે પથરા ઘસીને જાની જાનીને વાર લગાડે કુબાની અંદરથી ગોળજીભાઈ કે શું વિચાર કરો છો તમારાથી અગ્નિ પ્રગટના થતો મને આપો હું અંદરથી મૂકું કે વેલો પાર આવે આવા ધીરજવાળા ત્યારે મુક એટલી વારમાં મુક્તાનંદ સ્વામી ત્યાં પહોંચી ગયા અને જોઈને સ્વામીએ પૂછ્યું મહારાજ હું કરો છ મહારાજ કે ગોળજીભાઈની પરીક્ષા લઉં છું ગોળજીભાઈ કેટલા સુરવીર છે કેટલા ધીરજવાળા છે આ પરીક્ષા લઉં છું તે બોડજી ભાઈ એટલી વારમાં બોલ્યા મહારાજ હું તો સુરવીર છું ફોસી નથી કે બાળી મૂકો મને મારે ધીરજતાનો ત્યાગ કરવાનો નથી સાંભળીને મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું આવી પરીક્ષા લેશો તો આ કડી કાળમાં કોઈ તમારી પાસે રહેશે જ નહીં પરીક્ષા લેવાનો આ સમય નથી જગતમાં લોકો વાત ઉડાડશે કે સ્વામીને તો માનસ મારા છે જીવતા બાળી મૂકે છે માટે મુક્તાનંદ સ્વામી કે રહેવા દો આ ત્યારે મુક્તાનંદ સ્વામીને શ્રીજીએ કહ્યું તમે કહો તેમ કરીએ સ્વામી કે મહારાજ ગોળજીભાઈને કૂબામાંથી બહાર કાઢો સાંભળીને શ્રીજીએ ગોળજીને કુબામાંથી બહાર કાઢ્યા અને વારંવાર બાથમાં ગાલીને મળ્યા અને કહ્યું કે તમારી ધીરજતાને ધન્યવાદ છે પૂર્વે હરિશ્ચંદ્ર રાજા અને સીબી રાજાએ પોતાના મોક્ષાર્થે ધીરજતાનો ત્યાગ કર્યો નહોતો એવી રીતે તમે પણ ધૈર્ય રાખ્યું આવા દદુકાના હરિભગત હતા એક ગામની અંદર શ્રીજી મહારાજ પધાર્યા ત્યાંના ભક્તોએ રસોઈ આપી મહારાજની પૂજા કરી મહારાજ રાત રહ્યા અને ત્યાંથી મહારાજ મચ્છિયાઓ ગામની અંદર આવ્યા નૃપદાજી બાઈ વાગેલા તેહી જેઠી ભાઈ તેજોજી ક્ષત્રી એહી તેહી વિન ગામ કે હરિજાના જે તે આયે આયે તે 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 ત્યાંના રાજા દરબાર દાજીભાઈ મહારાજ હવે મચ્છિયા ગામ આવ્યા છે દાજીભાઈ વાઘેલા તથા જેઠીભાઈ તથા તેજોજી આદિક દરબારો અને તે સિવાયના ગામના બધા હરિભક્તો શ્રી હરિની સન્મુખ આવ્યા બધા હરિના ચરણોમાં પડીને પગે લાગ્યા સન્મુખ સવારી લાવીને સામયું કર્યું સોનેરી વસ્ત્ર પહેર્યા હતા શ્રી હરિએ સોનાના અપાર આભૂષણો ધારણ કર્યા હતા તેનો તો કોઈ પાર ન શ્રી હરિને ચામર કરવા માટે બ્રહ્માનંદ સ્વામી પાછળના ભાગમાં બેઠા હતા વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા ચોપદાર આવીને નેકી પોકારતો જરિયાની નિશાન ફરકતા હતા ગાયક લોકો આગળના ભાગમાં ગાન કરતા હતા અનુપમ ડંકા અને નોબત વાગતા હતા દેવોને પગપાળા ચાલે આવતા હતા જેટલા સંતો હતા એ બધા સાથે રહ્યા હતા બીજા પ્રદેશોના હરિભક્તો બધા તે વખતે ત્યાં દર્શન કરવા માટે આવ્યા વિવિધ પ્રકારના વૃક્ષોને લીધે બધા વન સુશોભિત થયા હતા વૃક્ષોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ પોતપોતાની જાતિના શબ્દ કરતા હતા મચ્છિયાઓનું વર્ણન છે આ બધું ગામને ફરતો રહેલો કોટ બુરદને લીધે વિશેષ શોભતો હતો પૂરના કોટને પૂર્વ અને પશ્ચિમ દરવાજા હતા તેમાં પશ્ચિમ દરવાજાની પાસે એક સારું રમણીય તળાવ છે સુખદાયક શ્રીહરિ સંતોને સાથે લઈને તળાવમાં નાયા અને બધા હરિભક્તો પણ અત્યંત પ્રેમ રસમાં તરબોળ થઈને તેમાં નાયા તળાવને કાંઠે શ્રીહરિએ નિત્ય વિધિ કરી તે અત્યંત પ્રસન્ન થયા થતા પશ્ચિમ દરવાજે આવ્યા પૂરના દરવાજાને ચિત્ર વિચિત્ર કરીને શણગાર્યા હતા તેની શોભા ભવ્ય બની હતી શ્રીહરિ દરવાજાની અંદર પધાર્યા દરબારે પૂરના રાજમાર્ગો સ્વચ્છ કરાવીને કેડના વૃક્ષ રોપાવી દીધા હતા તે સિવાય ફૂલના રોપાઓને પણ ત્યાં રોપાવી દીધા હતા પ્રત્યેક ઘરના દરવાજા ઉપર ધજાઓને પતાકાઓ બંધાવી દીધી હતી આ બધું આપણને શીખવાડે છે કે આપણે ઘેર જ્યારે ઠાકોરજી આવે ત્યારે ઠાકોરજી માટે બધું આપણા ઘરને આપણે શણગારવું કે મારે ઘેર મહારાજ પધારવાના છે મારે ઘેર ગુરુજી પધારવાના છે બધા ભક્તો કેવી સરસ રંગોળીઓ પૂરતા હોય છે આંગણામાં દીવાઓ પ્રગટાવતા હોય છે ઘરની અંદર પણ એટલા સરસ શણગારો કરતા હોય છે આપણે ઘેર જ્યારે ઠાકોરજી આવે ગુરુજી આવે સંતો આવે ભક્તો આવે એની પધરામણી થતી હોય ત્યારે ખૂબ સરસ આપણા ઘરના આંગણાને આપણી શ્રદ્ધા અને આપણી શક્તિ મુજબ શણગારવું કે એક છોકરો સ્કૂલમાં ગયો અને શિક્ષકે કીધું કે તને હું એક સફરજન આપું પછી બીજું સફરજન આપું પછી એક સફરજન આપું તો તારી પાસે કેટલા સફરજન થાય પેલા છોકરાએ કીધું ચાર સફરજન થાય શિક્ષક કે ફરી સાંભળ હું તને એક આપું પછી બીજું એક આપું પછી બીજું એક આપું કેટલા સફરજન થાય ચાર સફરજન થાય સાહેબ શિક્ષકને થયું કે છોકરો કેમ આટલો હોશિયાર છોકરોને આવો જવાબ દેશે શિક્ષકે કીધું આવે સાંભળ હું તને એક કેરી આપું પછી એક કેરી આપું પછી એક કેરી આપું કેટલી થાય સાહેબ ત્રણ થાય તો કેરી થાય તો હવે દીકરા ફરી સાંભળ હું તને એક સફરજન આપું બીજું આપું આપું એ પછી એક તો કેટલા થાય ચાર થાય સાહેબ સાહેબ કે તને કેમ આમ કેરી ત્રણ થાય ને સફરજન કેમ ચાર થાય લે અત્યારે હું તને ત્રણ આપું છું કેટલા થયા પેલા એ પોતાના દફતરમાંથી એક સફરજન કાઢ્યું એની મમ્મી આપ્યું હશે સાહેબ ચાર થયા તારી પાસે કેટલા થાય એવું પૂછ્યું છે હું તને આપું પછી તારી પાસે કેટલા થાય એક એક ઘરેથી લઈને આવ્યો હતો શિક્ષકનો દ્રષ્ટિકોણ ત્યાં સુધી પહોંચેલો નહોતો બાળક એ એનો દ્રષ્ટિકોણ જે હતો એના દ્રષ્ટિકોણથી બાળક સાચું હતું પણ શિક્ષક ત્યાં સુધી પહોંચેલો ન હોય તો શિક્ષક એને મૂર્ખ માને એમ આપણી મેન્ટાલિટીને આપણી વિચારધારાને આપણે એક જળ મૂળમાં જો દબાવી આપણને સામેવાળો મૂરખ અને ઓવર લાગે પરંતુ એની વિચારધારાથી એને શાસ્ત્રની સમજથી એને શાસ્ત્રના સિદ્ધાંતોથી એને પોતાના કલ્યાણને અર્થે કંઈક વિચાર કર્યો હોય જે યોગ્ય હોય જેની આપણને ખબર ન પણ હોય અને એની વિચારધારાને પરિવર્તન કેટલી કરવી એ કેટલો રોંગ છે કેટલો સત્ય છે એનો અધિકાર જેને ભગવાને સોંપેલો હોય એ વ્યક્તિ કરે એ મહાપુરુષ કરે પણ એની ઉપર આપણે કોઈ જોર કરવા જઈએ આપણે કાંઈક ખોટું એનું અપમાન કરીએ એમાં કેટલાયનો દ્રોહ થઈ જાય કેટલાનો દ્રોહ થઈ જાય માટે સત્સંગની અંદર કોઈને નાનો સમજવો જ નહીં આ સત્સંગને કોઈને નાનો ના સમજવો આ જ સત્સંગમાં આવ્યો નાનો ના સમજશો એ કેટલું કામ કરશે ગુનાદિત્યાનંદ સ્વામી એક દિવસ કીર્તનિયા સાધુ હતા શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી ગુનાદિત્યાનંદ સ્વામીનો ક્યાંય ઉલ્લેખ નહોતો અને આજે ગુનાદિત્યાનંદ પરંપરા અને ગુનાદિત્યાનંદ સ્વામીની વાતો અને ગુનાદ્યાનંદ સ્વામી દ્વારા કેટલા કાર્યો થયા એમ ત્યાગી કે ગૃહિમાં આપણે નથી જાણતા શ્રીજી મહારાજને કોના દ્વારા કેટલું કાર્ય કેવું પ્રવર્તાવું હોય પોતાના સિદ્ધાંતો કેવા આપણને મહિમા ન સમજાયો હોય આજથી પચીસ વર્ષ પહેલાંના સત્સંગી હોઈએ તો પણ આપણને એટલો મહિમા ન સમજાયો હોય આપણે છીએ સમજ્યા ટકીર્યા એ આપણી આપણને ધન્યવાદ છે આપણી સમજણને પરંતુ એવું જરૂરી નથી કે આપણે બહુ ઊંડી સમજણવાળા થઈ ગયા હોય જો એવું હોય તો સ્વામી જ નહીં કે શ્રીજી મહારાજની ભેગા આવેલા મુક્તાનંદ સ્વામી આવેલા ભેગા રહી ગયા અને આજના આવેલા ચડી ગયા શ્રીજી મહારાજ સ્વામી આ વાક્ય બોલે જ નહીં તો તો કે જ નહીં શ્રીજી મહારાજ વચનામૃતની અંદર કે ગુણે કરીને મોટા હોય ગુણે કરીને મોટા એવું બોલે જ નહીં તો તો કે જ નહીં શ્રીજી મહારાજ આજ્ઞા ને ઉપાસના દ્રઢ હોય એમ બોલે જ નહીં પ્રથમના એકત્રીસ માં વરતાલના અઢારમાં કે જ નહીં ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી બોલે જ નહીં પણ શ્રીજી મહારાજનું જ્યાં જ્યાં ટોપિક આવે છે એ જગ્યા ઉપર મનન તમને ચેતવે છે બાલા એક બાળકની અંદર પણ જે સારું છે ને આપણે નથી શીખ્યા એમાંથી ગ્રહણ કરી લઈએ લઈએ ગ્રહણ કરી તો આપણે સત્સંગની અંદર વધારે એક ગુણને મેળવી શકીશું બધાને ધામ ધૂમથી શ્રીજી મહારાજનું આ સવારી નીકળી અને આવી રીતે સામયું થયું સોનેરી ફૂલ અને મોતીના થાળ ભરી ભરીને સ્ત્રીઓ શ્રીહરીને વધાવવા માટે તે સમયે આવી હતી શ્રીહરિની બધી સવારી સુવર્ણમય હોય તેવી શોભતી હતી હવે આવી કથા કોઈ સાંભળી મહારાજ આવ્યા ત્યારે આવું થયું ને કોઈ કે આવું કર્યું આપણે નથી કર્યું એટલે આપણે એવું માની લેવાનું કે ખોટું કર્યું એવું છે શ્રીહરિની બધી સવારી સુવર્ણમય હોય તેવી શોભતી હતી તેમાં શ્રીહરિના સ્વરૂપની શોભા તો અપાર હતી મુખથી વર્ણન કરતા તેનો કોઈ પાર આવતો નથી ખૂબ જ ગુલાલ ઉડાડતા હતા તેનાથી ભૂમિ અને આકાશ ભરાઈ ગયા હતા દાદા ખાચર પ્રથમનું પહેલું વચનો બોલાવ્યું ત્યારે ઓગણીસ વર્ષની ઉંમર હતી અને એ વખતે જીવા ખાચરને બધાય બધા સત્સંગમાં હતા જ માચા ખાચરને બધા એનાથી જૂના હતા ઘટપુરમાં લાવાવાળા જ માચા ખાચર કાર્ય એના માચા ખાચર હતા એ જ લાવ્યા હતા શ્રીજી મહારાજને ઓળખાણ તો એમને થઈ હતી એ ને બાપુને પરિવારને એને ઓળખાણ કરાવી મહારાજની અને દાદા ખાચરની ઉંમર ઓગણીસ વર્ષની પણ સત્સંગની અંદર દાદા ખાચર કેવા લખાયા કેવી સમજણ કેવો મહિમા લખાયો કેવું સમર્પણ લખાયું એને પણ આપણે સમજી રાખવું જોઈએ હાથીના ઉપર મોતી જળેલી અંબાડી હતી તેના ઉપર છટાદાર સોનાના કળશ હતા તે અંબાડીમાં અત્યંત મનોહર મૂર્તિ વિરાજ્યા હતા જે લોકો તે રમણીય મૂર્તિના દર્શન કરતા તેમને દર્શનથી તૃપ્તિ થતી જ નહીં શોભાને જોવા માટે બહુ બ્રહ્માદિ દેવો પ્રેમથી આવ્યા તેઓ વિમાનમાં બેસીને આવ્યા કેસર મેળવેલું ચંદન ઘણું વર્ષાવ્યું સુંદર પુષ્પોની વૃષ્ટિ પણ કરી ઘણી બધી અપ્સરાઓ નૃત્ય કરીને ગાતી હતી અનેક પ્રકારના વાજિન્દ્રો વાગતા હતા તેનાથી આકાશ ગાજી રહ્યું હતું પૂરની સ્ત્રીઓ મોતીના થાળ ભરીને દૂર ઉભી રહીને પૂજા કરવા લાગી હાથમાં સોનાની છડી લઈને ઉભેલા ચોપદાર ઊંચે અવાજે જય જય કારના શબ્દ બોલતા હતા આ રીતે રાત દરબાર પાસે આવ્યા દરબાર ગઢમાં અનુપમ રમણીય પ્રકારના ને આકાશમાં ઘણા ઊંચા વિશાળ રાજમેલ હતા તેની શોભાનો તો કોઈ પાર ન હતો તે રાજમેલમાં અનેક સ્તંભ ગોખ અનેક પ્રકારના ઝરૂખાઓ હતા દરબારને પોતાના સેવક જાણીને શ્રીહરી તે રાજભવનમાં ઉતર્યા તે ભવનથી પૂર્વ તરફ વિશાળ ચોક હતો તેમાં સુખેથી બેસી શકાય તેવો સભા મંડપ કર્યો તે સભા મંડપમાં બિલોરી કાચના ઝાડ લટકાવી દીધા રાજ રાજમેલના હરેક ખંડમાં એક એક બિલોરી કાચનું ઝાડ બાંધી દીધું હતું ભવનની પડસાળનો ભાગ હતો તે ઘણો પહોળોને વિશાળ હતો તેમાં સુંદર મોતીના ઉલેચ બાંધ્યા હતા શ્રીહરીને ઝૂલવા માટે સારી હિંડોળા ખાટ પ્રેમથી બાંધી હતી તેના ઉપર ગાદી ધીક્યા બિછાવેલા હતા ત્યાં આવીને તેના ઉપર શ્રીહરી બેઠા આગળના ભાગમાં બધા સંતો બેઠા આગે સંતહી બેઠે સબહિ ઉતારા કરી નૃપ આયે સો સોસબ બેઠે હરી કે પાસા સોસબ બેઠે હરી કે પાસા બોલાયે હરી તે પરમ હુલાસા બોલાએ હરિ તે સંતો બેઠા એ સમયે બધા દરબારો ઉતારો કરીને ત્યાં આવ્યા શ્રીહરિએ તેમને ઘણા પ્રેમથી બોલાવ્યા એટલે તેઓ તેમની પાસે બેઠા રાજાની રાની ઓઝલમાં રહેતા તેને પોતાની મર્યાદા જાળવીને રાજ દરબારની રીત પ્રમાણે શ્રીહરિના દર્શન કર્યા મચ્છિયાઓના દરબારના રાની ફૈબા નામથી કહેવાતા ફૈબાના લીધે જ મચ્છીઓમાં સત્સંગ થયો હતો ફૈબાની કુવરી બાઈ સાહેબ કહેવાતી બાપુભાઈના પિતા દાજી કહેવાતા ફૂલજીબા બાપુભાઈના રાની હતા એક જીવરામ નામે બ્રાહ્મણ મચ્છીઓમાં રહેતો હતો બ્રાહ્મણ સ્ત્રીઓ સારી સત્સંગી હતી તેના નામ નીચે પ્રમાણે છે રાયબા નાથીબા અવલબાઈ રાજબાઈ આટલી હતી હીરબાઈ ને ગલીબાઈ બે ચારણ સ્ત્રીઓને મયારીબાઈ ને રંગબાઈ ને લાલો એ નામે ભરવાડ આ બધા ખૂબ જોરદાર સત્સંગી હતા મચ્છીઓના ફૈબા શ્રીજી મહારાજના બહુ અનન્ય ભક્ત હતા મહારાજ મચ્છિયાઓમાં પધાર્યા છે ગોહિલવાડના સિહોર સંસ્થાનના ગોહિલ રાયસિંહ ભાવસિંહજી એની પુત્રી સુજાન કુંવરબા હતી અને ગાંગડ રાજ્યના મહારાણા ચંદ્રસિંહ પહેલાં રાણી ચંદ્રસિંહના એ પહેલાં રાણી હતા એમને બે પુત્રો હતા એક શેષમલજી અને બીજા સુલતાનજી સિંહજી ઉર્ફે દાજીરાજ ચંદ્રસિંહની બીજી રાની હતી વસાઈના ચાવડા જગરૂપજી સુરમલજીની કુંવરી માન કુંવરબા ચંદ્રસિંહ દેવગત થયા ત્યાર પછી સુજાન કુંવરબાના ગાદી પર આવ્યા પરંતુ એ દેવ થયા અને ચંદ્રસિંહની બીજી રાની માન કુંવરના પુત્ર ગતસિંહ ગાદી ઉપર આવ્યા એટલે સુજાન કુંવરબા પોતાનો નાનો પુત્ર સુલતાનસિંહ ઉર્ફે દાજીરાજ એને ઘેર મચ્છિયા ત્યાં એમની ગાદી હતી એટલે મચ્છીયાઓ રહેવા માટે જતા રહ્યા એ દાજી રાજના જે ઘરવાળા હતા એ ગરાસિયાની અંદર સાસુને ફોઈ કહેવાનો રિવાજ સાસુને ફોઈ કે એટલે દાજીભાઈના જે ઘરવાળા એ સુજાન કુંવરબાને ફોઈ કહેતા બાકી ફઈબાનું નામ સુજાન કુંવરબા હતું અને એ મચ્છિયાવ ગામના ધની સુલતાનસિંહજી એટલે કે દાજીરાજ એના માતૃશ્રી હતા સૌ પ્રથમવાર મહારાજ મચ્છીયાવમાં અઢારસોને બાસઠમાં પધાર્યા પાંચ દિવસ રોકાયા હતા ત્યારે ફૈબાને એમના પરિવારે બહુ ભાવપૂર્વક શ્રીજી મહારાજની સેવા કરી હતી અઢારસોને પાંસઠમાં સંતો ભક્તો સાથે શ્રીહરિને એક મહિનો રોકેલા એ વખતે પણ ફઈબાએ ખૂબ આગ્રહપૂર્વક પ્રાર્થના કરીને કહ્યું તું કે મહારાજ અમારે આંગને ફૂલ દોલનો ઉત્સવ કરો તે ઉત્સવમાં સર્વે સંતોને સત્સંગોને આમંત્રણ આપીને બોલાવો ફૈબાના આગ્રહ ભરેલી પ્રાર્થનાથી શ્રીહરિએ ફૂલદોલનો ઉત્સવ કર્યો એમાં કચ્છ ગુજરાત કાઠિયાવાડ વગેરે દેશોના સત્સંગીઓ સંતોને મચ્છિયાઓની અંદર આવ્યા હતા અને એમના બધા માટે ઉતારા ભોજનની વ્યવસ્થા કરાવેલી અને ફઈબાને એના પરિવારે સુંદર જેવા કરેલી ફૂલદોલના દિવસે ફૂલનો હિંડોળો બનાવીને મહારાજને એમાં ઝુલાવ્યા હતા નૈવેદ્ય ધરાવ્યું આરતી કરી સંતોને સત્સંગો સાથે રંગે રમીને શ્રી હરિયર રિલમ છેલ કરી દીધી હતી અને પોતાના જે વસ્ત્રો હતા એ દાજી બાપુને મહારાજે આપ્યા હતા સવારમાં સ્નાન કરીને સર્વેને ભોજન કરાવ્યા દાજી બાપુ પાસે ફઈબાએ શ્રી હરિની પૂજા કરાવી દીકરા હતા ફઈબાના વસ્ત્રો અલંકારો આપ્યા એમનો ભક્તિભાવ જોઈને શ્રીહરિએ દરબાર દાજીભાઈને એમના પરિવારને કહ્યું કે તમારી શ્રદ્ધા અને ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ માટે જે વરદાન માગવું હોય માગો ત્યારે ફઈબાએ કહ્યું મહારાજ ગઢપુરમાં તમે વાસુદેવ નારાયણની મૂર્તિ આપી છે એવી રીતે અમને પણ અહીં આગળ એક મૂર્તિ તમે પધરાવી આપો ત્યારે એ મૂર્તિની નિત્ય સેવા અમે કરીશું અને મૂર્તિ દ્વારા અમને આપણું દર્શનને સ્મરણ રહે આવી કૃપા કરો કેવા ભગત હશે માગ્યું તો શું માગ્યું ભગવાનની મૂર્તિ માગી કેવી સમજણ ખૈબાની ઈચ્છા પૂર્ણ કરવા શ્રી હરે રાજભવનમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને એ સ્વરૂપનું નામ દામોદર રાખ્યું અને દામોદર ભગવાનની મૂર્તિની પૂજા સેવા વગેરેની વ્યવસ્થા તેઓએ બરાબર કરી દાજી બાપુ દાજી બાપુની પુત્રી બાઈજીબા એને શ્રીહરી પ્રાર્થના કરી મહારાજ તમે અમારી પ્રાર્થના નહીં સ્વીકારો ફૈબાની સ્વીકારી તો મહારાજ કે બોલો ને ત્યારે દાજીભાઈની નાની દીકરી ફૈબાના સંસ્કાર એમાં આપેલા હતા કારણ કે આખા ગામને મચ્છિયાઓને સત્સંગ કરાવવા વાળા સુજાન કુંવરબા ફૈબા એમને જ આખા મચ્છિયાઓને સત્સંગ કરાવેલો અને પોતાને ઘેર પોતાના દીકરાની દીકરીને તો સત્સંગ કરાવ્યો જ હોય આ ચરિત્ર હું વાંચું છું હરિચરિત્ર હું સાગરની કથા નથી પણ ફૈબાનું નામ આવ્યું એટલે એ ચરિત્ર દ્વારા મને તમને બહુ મોટી પ્રેરણા મળે છે એને કહ્યું મહારાજ તમારે ઠંડા જળથી ક્યારેય સ્નાન ના કરવું ફૈબાના સંસ્કારો જો નાની દીકરી નહીં બીજા એકાદશી વગેરે વ્રત ને પર્વ દિવસે ફરાળ લો પણ નિર્જળા ઉપવાસ ના કરવો આટલી મારી પ્રાર્થના છે મહારાજે ઠંડા જળથી સ્નાન કરતા ઉપવાસ નિર્જળા કરતા મહારાજ તે શ્રી હરી કે ભલે તમારી ઈચ્છા મુજબ આવેથી હું એ પ્રમાણે કરીશ આવી એકાદશીનો નિર્જળા ઉપવાસ નહીં કરું અને ઠંડા પાણીએ સ્નાન નહીં કરું દરબાર દાજી બાપુ બીમાર થયા એ સમાચાર સાંભળીને મહારાજે નિત્યાનંદ મોકલ્યા બંને સંતોએ દરબારને કથા વાર્તા સંભળાવી ભગવાનના સ્વરૂપની સ્મૃતિ કરાવી અને દાજી બાપુ પછી ધામ ગયા પુત્રના અક્ષરવાસ પછી ફઈબાએ ગરા સંભાળ્યો હવે સાસુમાના હાથમાં આવ્યું રાજ દીકરો ધામમાં જતો રહ્યો એટલે ફૈબાના હાથમાં આવ્યો સંવત અઢારસોને છોત્તેરમાં ફૈબાના આમંત્રણથી મહારાજ મચ્છિયા પધારે મોટો ઉત્સવ કરેલો પરિવારે બહુ ઉદારભાવથી સેવા કરેલી પછી થોડા જ સમયમાં ફૈબા અને એમના પુત્ર વધુ ફૂલીબા એને કોઈક કારણસર મન દુઃખ થયું સાહસુ વહુનો ઝઘડો આપણા સત્સંગીના ઘરની અંદર પણ આ ઝઘડો ચાલતો હોય છે એ વખતે ચાલતો આવી હમજનવાળા આખા મચ્છિયાઓને સત્સંગ કરાવ્યો હોય એટલી હમજન વાળા ફઈબાને જો ઝઘડો થઈ જતો હોય તો અત્યારના ફઈબાને થાય એમાં કોઈ નવાઈ નથી અને થોડી હમજન આપણી વધે એટલા માટે વાત છે બંને સાસુઓના મતભેદો ધીરે ધીરે વધતા ગયા અને મતભેદ એવા જ છે કે એનું સમાધાન ના કરો તો વધતા જાય ફૂલીબા પિયર ગામ મેલા મેલાના એક જગ્યાએ મેલાસન પણ લખ્યું છે ત્યાં જતા રહ્યા આ અંગે ફૈબાને સમજાવવા હરિને પ્રાર્થના કરી હતી એમને કે મારા સાસુમાને સમજાવો કારણ કે પ્રશ્ન તો ત્યાં જ આવે ને આજે લોયાધામ પરિવારનો પ્રશ્ન હોય તો આવે ક્યાં સંતોપાઈ આવે કે અમારા પરિવારમાં થોડું આમ થયું છે કારણ કે ત્યાં જ કહેવાય બીજે કહેવાય નહીં હરિએ વિચાર્યું કે સમય આવે ત્યારે બંનેને સમજાવીને સમાધાન કરશું હમણાં સમય નથી પાક્યો હમણાં ગરમ હોય લોડું થોડું ટાઢું થવા દો ફઈબાએ શ્રીહરિને પોતાને ઘેર તેડવા માટે પોતાના માણસ કાગળ લખીને ગઢડા મોકલ્યો કાગળ વાંચીને શ્રીહરિએ મચ્છિયાઓ જેવા સંત મંડળ સાથે તત્કાળ તૈયારી કરી ગઢડાથી ચાલે બોટાદ સુંદરિયાના થઈને બરોલ ગામે આવ્યા અને ત્યાં સાધુઓને આગલે દિવસે મચ્છિયાઓ મોકલી દીધા મહારાજે અને મહારાજ ત્યાંથી ફૈબાના પુત્ર વધુ હતા ને એના ગામ મેલાસન ગયા અને ન્યા જઈને મહારાજે કહ્યું કે તમને સાસુ બહુ એક કરીએ તમે અમારી સાથે મચ્છિયાઓ આવો વહુને કીધું ફૂલીબાએ કહ્યું હું તો મોઢામાં ખાસડું ગાલીને બાศรีને પગે લાગીશ તે કહે તેમ કરી પેલીએ એમ કીધું કે મારે બાศรีને પગે લાગીશ બોલો બાศรีને પગે લાગીશ એ કેમ કરીશ પરંતુ તે માને તેમ જણાતું નથી કેમ કે અત્યંત આકરા છે માટે હાલ હું નહીં આવું ત્યાં જઈને નક્કી કરીને મન જણાઉશ એટલે તરત આવીશ રોજ ભેગા રહેલા હોય એટલે ખબર તો હોય ને બાનો પાવર કેટલો છે મહારાજને કે મારા તમને બાજુ પર મૂકી દેશે એટલે મને હમણાં ના લઈ જશો પ્રોબ્લેમ થશે આવા વિનય વચનો કરીને હરિન રાજી કરે પણ મહારાજ એટલી વાત નક્કી કે બા તૈયાર થાય એટલે હું મોઢામાં ખાસડું લઈને બાની માફી માંગી લો આ વાત નક્કી છે ત્યારે ઘોડા ઉપરથી ઉતરીને ચાલીને શ્રીહરિ ઘરને મેળે જવા માટે ત્રણ પગથિયા ચડ્યા હતા એવામાં ફૈબા દાદર પાસે આવ્યા મહારાજમાં છેવ આવ્યા પછી મહારાજ ફૈબા દાદર પાસે આવ્યા પ્રણામ કરીને કહ્યું મહારાજ આજે તો તમે ખૂબ જ કૃપા કરી મારે ઘેર પધાર્યા સંતોને આગલેદી મોકલી દીધા મહારાજ રસોઈ તૈયાર થઈ ગઈ છે શરીર કે ફૈબા ભક્તો ઉપર ભગવાનની કૃપા હોય જ છે પરંતુ આ વખતે અમારે તમને એક આજ્ઞા કરવાની છે માનસો ને માનસો ને ફૈબાને છે ને ફૈબાની આંખો જોઈને મહારાજને ખબર પડી ગઈ હતી કંઈક પ્રોબ્લેમ તો થઈ ગયો છે અને સમાચાર તો કંઈક મળી જ ગયા છે કે હું વચ્ચે ગયો તો એમ પાછા આ બધા ટાવર સિગ્નલ બહુ પકડતા હોય કોઈ વાર કોઈ ઝઘડો હોય ને અમારે સમાધાન કરાવવાનું હોય ને તો પાછી એનું પાછું મૂળ હવ બધા ગોતવા નીકળે કે સ્વામી પાસે ક્યાં સમાચાર પહોંચ્યા ભાઈ ક્યાંથી પહોંચ્યા એ રહેવા તો સમાધાન કરવાનું છે કે નહીં એની વાત કરો ક્યાંથી પહોંચ્યા એનું પાછું એનાલિસિસ વાત તો સાચી છે ને કે ઝઘડો છે તો ઝઘડો કેવી રીતે મટે એ ગોતવાનું પણ જીવનો સ્વભાવ એવો કે ગોતે શું સંતો પાસે ક્યાંથી સમાચાર પહોંચી ગયા ગુરુજી પાસે ક્યાંથી પહોંચી ગયા આપણા પરાક્રમ પહોંચી જાય આપણું વર્તન પહોંચી જાય હવે સુધારવું પડે ના પણ ભૂલ મારી એની હતી કોઈ ઝઘડાની અંદર એકની ભૂલ કરી વાત સાચી એને પંચાણું ટકા ભૂલ કરીને કોઈક આવા દીધું તો આપણે પાંચ ટકા તો ભૂલ કરી જ છે ને કારણ કે એના પછી આપણે જે રિએક્શન આપ્યું એ આપણી ભૂલ કહેવાય આપણે રિએક્શન ન જ આપ્યું હોય તો આપણી ભૂલ ન કહેવાય પણ હામેવાળાએ કરી પછી આપણે પણ કરી પણ આપણે સાહુકારના ના સાહુકાર રહીએ કે એને કરી એટલે મેં કરીને પણ કરી તો ખરી ને નિર્દોષ તો ના જ રહ્યા ને એને મને ગાળ દીધી એટલે બે લાફા માર્યા પણ બે લાફા માર્યા એટલે ગુનેગાર થઈ ગયો ના માર્યા હોત તો ના થાય એટલે જીવ ઘણી વખત એવી સાહુકારી ઊંધી કરે કે ના પૂછો વાત હામેવાળાએ આમ કર્યું એટલે મેં આમ કર્યું ભાઈ હામેવાળાએ જે કર્યું એ આ સમજણ સત્સંગમાં તમારા પરિવારમાં બે જગ્યાએ અવશ્ય મેવ રાખો એ રાખવાથી ઘણી પરમ શાંતિ અને સુખ રહેશે શું બોલ્યું કોને કીધું અને ખાસ તમારા પરિવારોમાં તો એ ચર્ચા તો થવા જ ના દેવી આને આમ કીધું ને આમ કીધું અને મહેરબાની કરીને સત્સંગની અંદર આવા વળાએ ધ્યાન રાખવું કોઈ સાસુ વહુને થોડોક અન્ન બનાવ હોય ને તો બાકીના ચારે કાન ના ફોકવા તમારી વહુ આમ ને તમારી સાસુ આમ હતી કદાચ કે કહી દીધું હોય સાસુ કે મારા ઘરમાં તો સત્સંગી તરીકે ફરજ થાય છે કે ભાઈઓ હોય કે બેન કઈ વાંધો નહીં પણ વહુ તમારી બહુ સારી છે આવી કોઈ ના મળે એમ કો અને વહુ આવે કઈ કેવા એને કહો તમારા સાસુમાં બહુ સારા મંદિર આવે આટલી સેવા કરે છે આવું બધું ભૂલી જવાનું ચાલ્યા કરે ઘરમાં દીકરી જેમ રહેવાનું એમ કો પણ સત્સંગ આપણે આમ કથા સાંભળતા હોઈએ આમ માળા કરતા હોઈએ આમ સ્વામી કરતા હોઈએ આમ ધારણા પણ નહીં કરી નાખીએ ચાંદ્રાયણ નહીં કરી નાખીએ વચનાઓ તો વાંચી નાખીએ પણ બધું નાખી દઈએ કોકનું કંઈક હળગાવાનું હોય તો તરત હળગાવા જઈએ આપણા સ્વભાવ તો સુધર્યા નહીં તો સ્વામિનારાયણ ક્યાંથી રાજી થવાના આપણી પર આપણે હાના સત્સંગી આપણે હાનું લેબલ મારી દઈએ બે ચાંદ્રાયણ કરીને હું એકાંતિક થઈ ગયો કોઈ પારના કર નાખે છ મહિના અને ધંધો આ કર ક્યાંથી એ લેબલ લગાવી શકે હું એકાંતિક છું એમ એટલે એકાંતિક ધારના પારના કરી એટલે એકાંતિક પાંચ માનસિક લઈએ એટલે એકાંતિક પણ આવું હૃદયની અંદર બીજું કેટલું નાખી દઈએ અને કેટલાનું હળગાવી દઈએ કોઈના અન્ન બનાવ હોય એને વધારી દઈએ તો આપણે આ ભગત થોડો વિચાર કરવો જોઈએ આ વાતને સાંભળી આપણાથી આવું કેટલું થયું છે થોડું અંતરમાં ઉતરીને વિચારો તો ખરા કેટલી વાર થયું છે એક વખત થયું છે હવ હાવના અંતરમાં ઉતરીને વિચારો કેટલી વાર થયું છે આપણે આપણે કોઈનું ઘર હડપતું હોય એને ઠારવા મહેનત કરીશ કોઈ બે સત્સંગીને અનબનાવ થતો એને ઠારવા મહેનત કરીશ હમજન આપવા મહેનત કરીશ જાડી ચુગલી કરવા ચોક્કસ મહેનત કરી હશે પણ હમજન આપવા માટે મહેનત નથી કરી મહારાજાનાથી રાજી ન થાય ન થાય જેને મહારાજની નજરમાં રહેવું હોય ને એને તો પીતા શીખવું પડે સહન કરતા શીખવું પડે ગળી જતા શીખવું પડે દબાવી દેતા શીખવું પડે સમાઈ જતા શીખવું પડે એ મહારાજને રાજી કરી શકે આપની આજ્ઞા કઈ નથી માની ફૈબા કે પાવરમાં બોલો ને શી આજ્ઞા છે મહારાજ કે તમારે વહુ સાથે બોલા છે છોડો શ્રીહરિની વાત સાંભળીને ફૈબાની મુખ મુદ્રા ફરી ગઈ બોલો પાવર ઉતરી ગયો કઈ આજ્ઞા નથી માની હોશિયાળા થઈ ગયા ઉતરેલા રીંગણા જેવા ઉતાવળા થઈને કહેવા લાગ્યા મહારાજ એ કાળમુખી બાઈ નું મોં જોવાની નથી કાળમુખી બાઈ એનું મોં જોવાની નથી શ્રી હરી કે ફૂલીબા ફૂલીબા તમારી માફી માગે છે મોઢામાં તરણું લઈને તમે કોઈ એમ કરવા તૈયાર છે માટે અમારું માનો ફૈબાના ભાઈ અજુભાઈ નામના ગરાશિયા હતા એ મહારાજની હારે છે ને ઠેક થી લેવા ગયા હતા ત્યાંથી આરે હતા એ વહુને ઘેર મહારાજ ગયેલા છે એ એને આઈન તરત સૌથી પહેલા ફૈબાને સમાચાર આપી દીધા હતા બોલો આ કેવું કેવું જોરદાર રડાર કહેવાય કેટલું ખતરનાક રડાર કહેવાય એને શું કહેવાની જરૂર હતી એને ખબર છે કે ફૈબાને વહુ આરે નથી બનતું તો એને ફૈબાને શા માટે કહેવાની જરૂર કે મહારાજને ગયા હતા મહારાજની આરે ઠેક ગઢપુરથી મચ્છિયા આવ્યો તો એનો સ્વભાવ ના સુધર્યો આવા જ હળગાવે હગો ભાઈ હતો એટલે એની પર તો હેત આવે જ વહુ કરતા હેત હગા ભાઈ પર વધારો તરત જ કરી થયું મહારાજને કાનમાં એ શબ્દો પડેલા હતા એ મહારાજે નોંધી લીધા હતા અને અંતરયામી છે ને મહારાજ તો પણ આવું બધું તમે થોડું એનાલિસિસ તમારા અંગત ઝઘડાઓનું કરશો ઘરની અંદર તો મોટે ભાગે હળગાવા વાળાએ તમારા કાન કાનમાં શબ્દ નાખીને હળગાવ્યું છે ઠારવાળા પાયેથી સલાહ લેવી હળગાવવા વાળા પાયેથી ના લેવી તમારા વખાણ કરે ને કે ઓહો તમારું જ ચાલવું જોઈએ તમે આમ છો તેમ છો આવા પાવર પૂરતા હોય ને તો હાવ ખોટા હોય આપણું ઘર હળગાવીને હશે માટે એનાથી તમે આશ્રમમાં બધા સાવધાન રહેજો આટલો સત્સંગ કરો છો પણ જો સુખી થવું હોય તો ફૈબાના કાન બંભેર્યા ફૈબા ધુવા ભૂવા થઈ ગયેલા એટલે ઊંચે સાદે બોલ્યા મેં તેડાવ્યા હતા તો વહુને ઘેર કેમ ગયા હવે મારા જ નો થોડો લીધો જોયો હવે મહારાજ પર આવી ગયા જેને તમે એક નાના જીવનો દ્રોહ કરવાનું ટેવ પડે ને એટલે તમે ઠેક ભગવાન સુધી પહોંચો એવો નિયમ છે શ્રીજી મહારાજે કહ્યું જેને દ્રોહ કરવાનો ને અવગુણ લેવાનો જેનો સ્વભાવ પડે ને તો ભગવાનનો પણ અવગુણ આવે વચનાઉદમાં મહારાજ કહે છે એટલે ક્રોધ કરવાનો સ્વભાવ પડ્યો મોટા મહારાજ ઉપર થઈ ગયો બે ત્રણ વાર બળમાં બોલ્યા કશો જ વિચાર કે વિવેક કરવા રહ્યા નહીં આ સાંભળીને શ્રીરે કહ્યું તમે વિધવાબાય થઈને આટલા બધા સ્વતંત્ર થઈ ગયા છે કંઈ પણ વિવેક કે વિચાર કે વિભાગ કર્યા વિના પ્રજા ઉપર હુકમ કરો તેમ મારી હુકમ મારી ઉપર હુકમ કરવા માંડે શ્રીહરિએ તેમને સમજાવતા કહ્યું ભાઈ તમે સત્સંગી છો તમારા પુત્ર વધુ પણ સત્સંગી છે તમે બંનેને મેળ મેળ મનમેળ નથી તેથી અમને અસુખ રહે છે અને અસુખ જ રહે ને આજે કોઈ ઘરના પરિવાર જેને માનેલા હોય ને એમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એની બળતરા ભગવાનને સાધુ ના થાય કારણ કે એ દુઃખી હોય તો ભગવાનને સાદું દુઃખી જ થાય આ સાંભળીને આવેશમાં આવીને ફૈબા બોલ્યા મારા તમને એ બાઈએ ભરમાવ્યા છે એ તંત મૂકો બીજી વાત કરો શ્રીહરીને આશ્ચર્યથી વિચારવા લાગ્યા કે ઉત્સવ સમયમાં આ ફૈબાનો કેવો ભક્તિભાવ હતો એના એ એના એ જ ફૈબા અત્યારે આવો વિપરીત ભાવ છતાં પણ ધીરજથી શ્રીહરીએ ફરી વાર કહ્યું ફૈબા તમે શાંત થાવ ધીરજથી વિચાર કરો થોડો ફૈબા કે મેં તો વિચાર કરીને નિર્ણય લીધો છે તેમાં તમારે વચ્ચે ન આવવું શ્રી હરિ કે પણ ફઈ બાદ તમે અમને કેવા જાણો છો તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો અવતાર ના અવતારી છો પણ આ વાતમાં તમને ખબર ના પડે સ્વભાવ ભક્તિ કરવાથી સ્વભાવ નથી ટળી જતા સમર્પણ કરવાથી સ્વભાવ નથી ટળી જતા સ્વભાવ તો વિચારથી ટળે છે વિચારથી અને થોડી જિંદગી અને એમાં ઉંમરવાળાએ તો પોતાના સ્વભાવ ઝળકાવા જ નહીં થોડી જિંદગી હમણાં કિનારો આવી જશે હમણાં દેહ છોડી દેવો છે કોની ભેગા લડીને કોની ભેગા ઝઘડીને કોનું ખરાબ બોલીને આવે મરવું આ દેહ મૂકવાની તૈયારી ચાલે છે સિત્તેરના થયા પાસઠ સિત્તેરના પંચોતેરના થયા ને શું બાકી છે આવે આ કિનારો રહ્યો ઉતરી જ જવાનું છે તો ભાઈ શા માટે થોડા સમય માટે આવડો મોટો અમૂલખ મનુષ્યનો જન્મ આવડી મોટી સત્સંગની પ્રાપ્તિ આવડું મોટું એકાંતિકપણાનું બિરુદ એને આપણે શા માટે બગાડવું આવો વિચાર કરો હરી કે બીજું કઈ નહીં પણ મને તમારું કલ્યાણ કરનારો જાનો અને મારી વાત માનો ભલે મને ખબર ના પડે પણ મને તમારું કલ્યાણ કરનારો મારી વાત માનો તમને કોણ કહી રહ્યું છે એ તો વિચારો ફૈબા હઠ ઇરસા ને માન મૂકીને જે સેવા કરે તેની સાથે અમારે મણમેળ રહે ફઈબા એ શ્રીઅરીના આ વચનો સાંભળ્યા છતાં કાંઈ પણ બોલ્યા વિના સુનમુન ઉભા રહ્યા અને પેલા હોઠ તો છે ને દુર્વાસાની જેમ ફરકતા રહ્યા શ્રીઅરીએ કહ્યું આજે તમારે ઘરે સંતોનો મોટો સમુદાય આવ્યો છે હરિભક્તોની મોટી સંખ્યા છે બધા તમારે ત્યાં જમશે અમે પણ પણ જમીશું આટલું તો પછી કે ફૈબા હઠ અને માનથી કદાચ તમે તમારું ધાર્યું નહીં મેલો તો તમારે પછી પસ્તાવવું પડશે અમે જમશું નહીં અહીંથી જતા રહીશું ક્યારેય પાછા નહીં આવીએ વિચાર કરો ફઈબા કે તમે ભગવાન છો ને સ્વતંત્ર છો વ્યક્તિ જ્યારે સ્વભાવને પકડે છે ને ત્યારે હામે કોણ છે એનું એને ભાન રહેતું નથી માટે પોતાના પોતાના જે ખરાબ સ્વભાવ છે ને એનાથી તો બીતા રહેજો હા મારે તમારે બેયને બીવાનું છે જે આપણા એવા સ્વભાવ છે જે સત્સંગને અનુરૂપ નથી એક સજ્જનને પણ ના શોભે એવા સ્વભાવ આપણી અંદર જે કોઈ પડ્યા હશે એ સ્વભાવ નહીં ચાલે એ સ્વભાવ આપણે ક્યારેય પણ બે કલાક માનસી કરવા ધ્યાન કરવા બેસી ગયા કે કીર્તન ભગવાન બે આંસુડા પડી ગયા કે કથા ક્યારેક એવી સાંભળીને આંસુ પડતા હોય ને થોડો પ્રેમ થઈ ગયો ને હેત થઈ ગયું ને એના ઉપરથી ન માની લેવું કે હું ચોખ્ખો થઈ ગયો છું કોઈ સ્ત્રી ભક્તે ન માની લેવું હું ચોખ્ખી થઈ ગઈ છું વરસમાં તમે બે ચાર ધારણા પાનના ચાંદ્રાયણ કરી લો એનાથી ન માની લેવું બસ બધું પૂરું થઈ ગયું આપણા સ્વભાવને ઓળખો ઓળખવા જોઈએ મારે ને તમારે ખાલી ગાફલને ને આંધળા ન રહેવું જોઈએ ખાલી પોતાની જાતને છેતરપિંડી તરફ ન લઈ જવી જોઈએ ભલે આપણને કોઈ કે તમે બહુ મહાન ને મોટા છો આપણને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ હું કઈ જગ્યાએ મારામાં છિદ્ર છે એને આપણે પૂરવું જ રહ્યું ગમે ત્યારે પૂરીએ આ જન્મે પૂરીએ હો જન્મે પૂરીએ પૂરવું જ પડે છોડવાની ભાવના પીવાની ભાવના ગળી જવાની ભાવના ડબાવવાની ભાવના કોઈકનું કાંઈક છે છુપાવી દેવાની ભાવના એ ભાવના આપણને બહુ મહાન કરે બાહ્ય એકલા બાહ્ય બાહ્ય જે આપણું રેની કેની તપ ત્યાગ વૈરાગ ભક્તિ એકલું નહીં કંઈક આંતરિક પણ આપણું એટલું સોલિડ જોઈએ ઘણી વખત દુઃખ થાય કે બેય ભગત હોય બેય સત્સંગી અને પરિવાર ના હોય સાસુ વહુ બાજુ ના જોઈએ વહુ સાસુ બાજુ ના જોઈએ છોકરો બાપ બાજુ ના જોઈએ બાપ છોકરા બાજુ ના જોઈએ એનો દુઃખ ભલે અમે મોઢે તમને કહેતા હોય કે ન કહેતા હોય પણ અમને જયારે ખબર પડે ભલે કદાચ અમે ચોખ્ખે ચોખ્ખું એ વ્યક્તિઓને ન કહી શકીએ કારણ કે એક અમારી પણ મર્યાદા છે કે તમારું અંગત જીવન છે ત્યાં સુધી અમારે ના પહોંચવું અથવા તો ક્યારેક જો કઈક કરવા પહોંચ્યા કંઈક કીધું તો વધારે ખટરાક થાય એવું જણાય એટલે અમે ક્યારેય પણ અમને સાધુને એ શ્રીજી મહારાજની આજ્ઞા પણ નથી અમે સમજાવટ ખાલી થોડી ઘણી જરૂર પડે ત્યાં કરીએ પરંતુ એ જ્યારે ખબર પડે ત્યારે બહુ દુઃખ ગુરુજીને અને સંતોને થતું હોય છે માટે તમારી અંદર જે સારું છે તો સારું જ છે પણ આનો પણ વિચાર કરવો જોઈએ અમારે અમારો વિચાર કરવો જોઈએ તરત શ્રીહરીએ ઊંચે સાદે કહ્યું ચાલો સંતો આ ગામનું પાણી હરામ છે અહીંયા જમવું નથી પંગત પડી ગયેલી હતી સંતોએ પથ્થર માંડીને બેસી ગયેલા હતા શ્રીહરી પીરસવા પધારે ની રાહ જોવાતી હતી તોય પણ હઠ મૂકીને પથ્થર સંતોના બેઠેલી પંક્તિ મચ્છિયાઓમાંથી ઊભી થઈ ગઈ કઈ પણ બોલ્યા વિના મહારાજ પગથી સંતો પણ તરત જ ઝપાટા ત્યાંથી નીકળી ગયા પાંચસો જનની રસોઈ એવીને એવી પડી રહી ફઈબા એમ કે શ્રી હરિ અમના પાછા આવીને જમશે ક્યાં જવાના છે ભગવાનને તાવી તો આવી ટેવ છે એમ ધારીને શ્રી હરી સંતોને જતા જોઈ રહ્યા હઠ અને માનને લીધે એક શબ્દ ઉચ્ચારી શક્યા નહીં રડ્યા પણ નહીં કે હે મહારાજ હું તો ભૂલકની છું મારી અંદર કેટલી બુદ્ધિ અમે તો પામર જીવ કેવાય કઈ નહીં ઉડી ગયો બધો ભક્તિભાવ એક સ્વભાવને વસ થઈ શ્રીહરીને સંતો ભૂખ્યા ભૂખ્યા ચાલ્યા રસ્તામાં કુવાર નામનું એક ગામ આવ્યું ત્યાં તળાવ કાંઠે વડનું ઘટાદાર વૃક્ષ હતું તેની નીચે શ્રીહરીને સંતો ગળી વિશ્રમો લેવા બેઠા એ દરમિયાન મહારાજે સંતો ભક્તોને કહ્યું કે મનનું ધાર્યું કરે ત્યાં સુધી જીવ પણ મટતું નથી ભગવાનનું ધાર્યું કરે ત્યારે ભગવાનના જેવા ગુણ તેનામાં આવે છે અમારા વચન પાડે ગમતામાં વર્તે નાની મોટી આજ્ઞામાં વિશ્વાસ કરે એને જ અમે હરિભક્ત જાણીએ છીએ વચન પ્રમાણે ચાલે નહીં તેને હરિભક્ત કહેવાય નહીં હઠ માનને ઈર્ષા રાખતો હોય તે હરિભક્ત હોવા છતાં એને હરિભગત જાણવો નહીં ભગવાનની મરજીમાં ચાલવું તે સર્વશાસ્ત્રનો સાર છે ભગવાનની મરજી ન પાડતો હોય ને બીજી અપાર વાતો કરે તે બધી વૃથા છે વાતો કરવા વાળો વૃથા છે બોલો હવે કોની વાત કરવી આમાં મારી પાસે આવી હોય હજાર વાત કરતો હોવ ને તો એ બધી વૃથા છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિયુક્ત હોય છતાં મારા ભક્તનો દ્રોહ કરતો હોય તો તે મારા ચરણને પૂજીને મારું માથું કાપી નાખે છે મરજી સચવાય ત્યાં સુધી હરિજન સારો લાગે પણ મરજી ખંડન થાય છે ત્યારે ભગવાનને સંતના દ્રોહમાં પડે છે મતિ વિપરીત થઈ જાય છે ઉતરતામાં ઉતરતા અધમ થઈ જાય છે માટે ભગવાન અને ભગવાનના ભક્તોનું મહાત્મ્ય દિન દિન પ્રત્યે અધિક ને અધિક સમજવું આવી રીતની મીઠી ટકોર મહારાજે પોતાના સંતો ભક્તો પાછી ઝાડ નીચે કરી ભગવાનની મરજીમાં ના વર્તી શકે મોટા પુરુષની મરજીમાં ના વર્તી શકે હઠ માનને ઈર્ષા ભગવાનની સાથે મોટા પુરુષ સાથે જેને થઈ હોય એનું શું થાય હઠ માનને ઈર્ષા મોટા પુરુષના વચને પણ છોડી ન શકે કોઈ પણ વ્યક્તિ સાથે હોય પણ કલ્યાણનો સ્વાર્થ જો હોય તો મહારાજ કે ગમે એવો સ્વભાવ હોય તો છૂટી જાય કલ્યાણનો સ્વાર્થ જણાયેલો હોય તો પણ ફૈબા જેવા ફૈબાને આવી દશા થઈ આ ફૈબા બત્રીસ વખત મચ્છાઓમાં શ્રીજી મહારાજ ગયેલા એ બત્રીસ વખત મચ્છિયાઓમાં ગયા પછી મહારાજ તેત્રીસમી વખત મચ્છિયાઓમાં ધામમાં જતાં સુધી ગયા નથી કેવા પ્રેમી પરિવાર હશે બત્રીસ વખત ગયા પણ એક સ્વભાવ શ્રીજી મહારાજથી દૂર થઈ ગયા માટે આપણા જે કોઈ એવા સ્વભાવ હોય મારા તમારા જે કોઈ એવા સ્વભાવ હોય આપણે પોતે જ એનું એનાલિસિસ કરવાનું છે એનાલિસિસ આપણે ક્યારેય પણ કોઈ આપણી પાસે કોઈક અને ખાસ કરીને તમારા ગ્રહસ્થ આશ્રમમાં એટલો નિયમ રાખજો એટલો નિયમ રાખજો તમારા પરિવાર અંગત તમારા ભાઈ કાકા મામા હોય કોઈ પણ હોય પરિવારોમાં ઓછામાં ઓછી આગ લાગે એવું કરજો ઠારજો ઠારી ના શકો તો મૌન રહેજો પણ કોઈનું હળગી ના જાય આપણા શબ્દથી આનું ધ્યાન રાખજો આટલું કરશો ને તો કોકની બહુ મોટી સેવા થઈ છે પણ કોકને કાન નવરા નવરાનો ધંધો ફોન રિંગ કરશે કોલ કરશે હા એ તો મારે એ ઊભા થાય એટલે કહેવાય એવું નહોતું આમ હતું તેમ હતું શા માટે કોકનું ઘર શા માટે હળગરનું રહેવા દો એને ઠારશો તો આશીર્વાદ મળશે કોઈને અને અનહમજો કોઈક થયું હોય અને કોઈક ઉશ્કેરાટમાં આવીને કઈ કહે તો એને સમજાવવા મહેનત કરો કે ભાઈ બધે હોય હોય પરિવાર છે ઘર છે થાય હશે ચાલો ભૂલી જાઓ આવું કઈક કરીતા શીખીશું શ્રીજી મહારાજ બહુ રાજી થશે મહારાજનો મત છે હીરબાઈ ને ગલીબાઈ બે ચારણ સ્ત્રીઓ ને મયારીબાઈ ને રંગબાઈ તથા લાલો નામનો ભરવાડ બધા ખૂબ જોરદાર સત્સંગી હતા મોટીબા નામના મહાન ત્યાગી હરિભક્ત હતા તેમની પાસે સત્સંગી બાઈઓની સભા થતી સદગુરુ આત્માનંદ સ્વામીની શિષ્ય બે બાઈઓ હતી તેઓ ઘણી સારી ત્યાગી બાઈઓ હતી બંને મચ્છિયા આવી તેમનું નામ હરબાઈન વાલબાઈ હતું બહુ માથા માથાભારે હરબાઈન વાલબાઈ પુરુષોની સભામાં કથા કરે અને મોટી સિદ્ધ થઈને બેઠેલી બોલો ત્યાગી બહુ હતી સમાધિનિષ્ઠ હતી સમાધિનિષ્ઠ તો ઓળખતું નથી બોલો સમાધિનિષ્ઠ હતી આત્મનિષ્ઠ હતી અતિ ત્યાગી હતી તોય સત્સંગ રૂપી સમુદ્રની અંદર ના રહી શકી જેમ મળદુ સમુદ્રને બહાર ફેંકી દે જેમ માછલું મરી જાય અને સમુદ્ર જેમ એની એક જ ભરતી આવે ને બહાર ફેંકી દે એમ હરભાઈ ને વાલભાઈ આ સત્સંગમાંથી બહાર ફેંકાઈ ગયા લાડુબા ને જીવબાની સાથે જે લોકોની ગણતરી થાય એવી સ્થિતિને પામી શકવાની શક્યતા બાઈઓ આ સંપ્રદાયની બહાર ફેંકાઈ ગઈ આત્માનંદ સ્વામી જેવા આત્મનિષ્ઠ પુરુષની શિષ્યાઓ ત્યાગી વૈરાગ્ય અને સમાધિનિષ્ઠ સ્ત્રીઓ સત્સંગથી બહાર ફેંકાઈ ગઈ માટે દાસ ભાવ સહજ ભાવ સરળ ભાવ નિર્માની ભાવ મુક્ત ભાવ અક્ષર ભાવ આ બધા ભાવોને કેળવા એ ભાવો કેળવતા હજારો પ્રશ્નો અને લાખો પ્રશ્નોનું સમાધાન છે હું અક્ષર છું આત્મા છું અક્ષરધામના મુક્તોની પંક્તિનો એક સભ્ય છું પુરુષોત્તમની મૂર્તિનું સુખ લેવું એ જ મારી ફરજ છે એ જ મારું કાર્ય છે પુરુષોત્તમની મૂર્તિના સુખ સિવાય પુરુષોત્તમના એ મુક્તોની પંક્તિની જે લાયકાત છે એ લાયકાત સિવાયની બીજી ચર્ચા વિચારણાઓ બીજું કોઈ પણ પ્રકારનું એમાં મારે ઉતરવું જ નહીં મારી પરમ ફરજ તો એ છે મુક્ત ભાવ અખંડ મારે ટકાવી રાખો અખંડ ટકાવી રાખો ઊંચાઈ ઉપર જવા વાળો હોય એને પ્રેક્ટિસ કરવામાં આવે બહુ ઊંચી હિલ ઉપર જવું હોય એને પ્રેક્ટિસ કરવામાં આવે માનસરોની યાત્રામાં જવું હોય એને પ્રેક્ટિસ કરવાનું કે આટલી કસરત કરજો આટલું ચાલજો આટલી ઊંચાઈ ઉપર જવાનું છે કહેવામાં આવે સ્કાય ડાય લગાવતો હોય એને પ્રેક્ટિસ કરવામાં આવે એનું બોડી મેન્ટેન કરવામાં આવે આપણે અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભળવું છે એની સાથે આપણા આત્માને આપણે મેન્ટેન કરવાની કોઈ જવાબદારી નહીં આપણે કોઈ મેન્ટેન નહીં કરવાનું કોઈ દવા નહીં લેવાની કોઈ પ્રેક્ટિસ નહીં કરવાની સીધા મુક્તની પંક્તિમાં બેસશું આ બધી પ્રેક્ટિસ છે નેગેટિવ વિટી આપણી સામે આવે કોઈનું આવું ખરાબ થતું હોય એવું આપણી સામે આવે કોઈ આપણું હોય એવું આપણી સામે આવે પી જાઓ જાઓ ગળી ભાઈ જેવું એવું કીધું ભૂલ હશે વાંધો નહીં મહારાજના ધામમાં પહોંચીશું ક્યાં બધું સાંભળવું છે ક્યાં જોવું છે આવા વિચારો કરશું ને તો આપણું મેન્ટેન થશે આપણા આત્માને મેન્ટેન કરવો મુક્તની પંક્તિ સાથે આત્માને મેન્ટેન કરવો તો મુક્તની પંક્તિમાં પહોંચાશે ખાલી વાતો કરવાથી સાંભળવાથી નહીં પહોંચાય મેન્ટેન કરવો પડશે થોડો સંવાદ એ બે આવી એટલે થોડી અભિમાની હતી બંને મોટી બાની સાથે થોડો સંવાદ થયેલો એમને મોટી બાને સતચક્રની વાત પૂછી સમાધિનિષ્ઠ હતી સટચક્રની વાત પૂછી મોટી બાએ બધું જ જવાબની અંદર સટચક્રના સ્થાન દલ દેવતા વર્ણ જપની સંખ્યા બધું જ કહી દીધું મોટી બાના ઉત્તરોને સાંભળીને બંનેને આશ્ચર્ય થયું બંનેની આવા જ્ઞાન માર્ગમાં સિદ્ધાઈ કાંઈ ચાલી નહીં એટલે ત્યાંથી એક રાત રહી અને બીજે દિવસ નારાજ થઈને ચાલતી થઈ ગઈ ક્યાંય તો મોટી બાનો સિક્કો હાલશે આપણો નહીં હાલે ભાઈ સ્વામિનારાયણ જેની ભેગા હોય એના સિક્કા હાલવાના બાકીના સિક્કા બધા ઉડી જવાના ઘણા વિનયથી રોકાવા આગ્રહ કર્યો છતાં તે રોકાણી નહીં આ સત્સંગમાં દમભીનો દમ લેશ માત્ર પણ ચાલશે નહીં એમ જાણીને મનમાં ક્લેશ પામી અને તેઓ ચાલતી થઈ ગઈ આવી રીતે હરબાઈ ને વાલબાઈ શિષ્યાઓ એ ત્યાંથી ચાલતી થઈ ગઈ મચ્છિયાઓમાં શ્રીજી મહારાજ બિરાજમાન છે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચર સાગરના ચતુર્થપુરમાં શ્રી હરિમચ્છાઓ દરબારગઢમાં પધાર્યા અને ત્યાંના સત્સંગની વાત કહી એ નામે એકાણુમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રી પતિમ શ્રી ધરમ સર્વ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની આવતીકાલે એકાદશી છે